આજુબાજુ કાર્બનિક સંયોજન દવામાં નામ લખેલા બધા તમે કોઈ પણ દવાની બોટલ લો કે દવા ટેબ્લેટ લો એમાં બધા કન્ટેન્ટમાં નામ લખેલા હોય આ બધાના અણુસૂત્ર બંધારણીય સૂત્ર આપને દોરતા આવડી જાય એવું લેવલ આપણું બનાવવાનું છે તો એ લેવલ ત્યારે જ બનશે જ્યારે આપણી પાસે બધા જ વસ્તુનું નોલેજ સંપૂર્ણ હશે મિત્રો થોડી વાર લાગશે પણ નોલેજ લઈને કામ કરશો તો બહુ કામની વસ્તુ બનશે તો જર્મનીની અંદર આઈયુપીએસસી નામનું ખૂબ મોટું મહત્વ છે તો આઈયુપીએસસી નામ કરવું હોય કોઈ પણ કમ્પાઉન્ડનું સંયોજનનું તો એમાં ત્રણ વસ્તુને ધ્યાનમાં આપવી પડે પ્રિફિક્સ વર્ડ રૂટ અને સફિક્સ મિત્રો ગુજરાતીમાં આપણે સમજીએ પૂર્વક પ્રત્યય અને આપણે વર્ડ રૂટ એટલે શબ્દ મૂળ તરીકે ઓળખીએ સમજીએ તો પ્રિફિક્સ એટલે કે પૂર્વક બે રીતના હોય એવી રીતે સફિક્સ બે રીતના હોય કઈ રીતના તો સેકન્ડરી પ્રાઇમરી આવા જો બે બાજુ પ્રાઇમરી અહીંયા પ્રાઇમરી સેકન્ડરી નથી લીધું સેકન્ડરી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી કારણ કે મોટા ભાગે સમજીએ તો સૌથી પહેલા પૂર્વક પૂર્વક અને પ્રત્યય આ બંને શું તો માનસિક રીતે આપણે સજ્જ થવું પડશે પૂર્વક એટલે આગળ લાગતું હોય અને પ્રત્યય એટલે પાછળ લાગતું હોય તમે આલ્કેન બોલો તો આલ્કેન એટલે કે મિથેન બોલો તો મિથ વત્તા એન બે ભેગા થઈને મિથેન બને મિથ વત્તા એન તો એન પાછળ લાગ્યું કે આગળ લાગ્યું પાછળ લાગ્યું ને તો એન શું છે પ્રત્યય તમે એમ બોલો નાઇટ્રો મિથેન ચલો શબ્દ કયો વાપરો તમે નાઇટ્રો મિથેન ચલો નાઇટ્રો ક્યાં લાગ્યું આગળ લાગ્યું પાછળ આગળ તો એ આગળ લાગેલું છે મિથેન કરતા આગળ છે નાઇટ્રો એટલે એ પૂર્વક છે અને મિથ વત્તા એન બરાબર એન શું છે પ્રત્યય છે તો આ એક જ સંયોજનમાં પૂર્વક પણ આવ્યો પ્રત્યય આવ્યો ચલો પૂર્વક કયો તો નાઇટ્રો પ્રત્યય કયો તો એન વર્ડ રૂટ શું તો મિથ એટલે નાઇટ્રો મિથેન મિથ વત્તા એન તો મિથ એ વર્ડ રૂટ ગણાય બરાબર તો આવા ઉદાહરણો આપણે જોશું મિત્રો ઘણા બધા તો સેકન્ડરી પૂર્વક મોટા ભાગના આપણે ભણવાના આવશે પ્રાઇમરીમાં તો આપણે ઓછું આવશે પ્રાઇમરીમાં ફક્ત સાયક્લો કમ્પાઉન્ડ તમે ખાલી ઉદાહરણ કે આવી જે સાયક્લો તમે બનાવી શકો સાયક્લો શબ્દ જે વપરાય એ પ્રાઇમરી પૂર્વક તરીકે લેવામાં આવે જ્યારે સેકન્ડરી પૂર્વક તમારો એ રહેશે કે બધા ઘણા બધા ક્રિયા છે નાઇટ્રો પછી હેલોજન ક્લોરો હેલોજનમાં ચાર આવે એક્સ બરાબર આપણે એફ સીએલ બીઆર અને આ ચાર તત્વો લેશું ફ્લોરોઇન ક્લોરીન બ્રોમિન અને આયોડિન હેલો બોલતા હોય ત્યારે ફ્લોરો ક્લોરો બ્રોમો અને આયોડિન તમને કે આયોડોમિથેન ક્લોરોમિથેન બ્રોમોમિથેન તો ક્લોરોમિથેન આયોડોમિથેન આ બધા શબ્દ ક્લોરો બ્રોમો પહેલા આવે પછી નીચેના પહેલા આવે એટલે એને પૂર્વક તરીકે લેવાય સેકન્ડરી તો આ ઓઆર તો ઓઆર ને આલ્કોક્સી કહેવાય ઇથર આ તમારા આગળનો સમૂહ આપણે બધા ફંક્શનલ નું એટલે ક્રિયાશીલ સમૂહ બધું ગ્રુપ છે એટલે આપણે 15 થી 16 પ્રકારના જે જરૂરી છે બધા ક્રિયાશીલ સમૂહ છે તમે 3-10 માં આલ્કોહોલ એસિડ અલ્ડિહાઇડ કીટોન ભણેલા આવતા ક્રિયાશીલ સમૂહ 3-10 માં 6 લીધેલા આપણે અહીંયા નોર્મલી 15 થી 16 જોવાના રહેશે બધા અલગ તો આ આલ્કોક્સી અડા તરીકે ઇથર નું નામ હોય તો આગળ બોલીએ મિથોક્સી ઇથોક્સી આવા શબ્દ વપરાશે બરાબર છે તો એ પ્રમાણે આ સેકન્ડરી જે કહેવાય પૂર્વક પ્રાઇમરીમાં ફક્ત સાયક્લો જ બાકી કોઈ આવતા નથી ડેશ રાખું છું સફિક્સ પ્રત્યયમાં જો પ્રાઇમરીમાં અમે હમણાં કીધું મિથેન પછી ઇથીન ઇન પાછળ લાગે ઇથાઇન આઇન પાછળ લાગે તો આ બધા પાછળ લાગે છે એટલે પ્રત્યય છે પછી સેકન્ડરીમાં બધા ફંક્શનલ ગ્રુપ આવશે આલ્કોહોલ હોય મિથેનોલ મિથેનોલ તો નોનમાં મિથ વત્તા ઓલ બરાબર તો ઓલ પાછળ લાગ્યો કારણ કે આમાં બે વસ્તુ લાગે એને લાગતું હોય ઓલે લાગતું એટલે મિથેનોલ ભેગું થાય એટલે આ સેકન્ડરી ગણાશે આલ્ડિહાઇડમાં આલ પ્રત્યય લાગે મિથેનોલ ઇથેનોલ કીટોનમાં ઓન પ્રત્યય લાગે પ્રોપેનોન ઓન એ ઓઇક એસિડ મિથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ પાછળ આ બધા લાગે છે તો આ સેકન્ડરી પ્રત્યય છે તો પ્રત્યય બે પ્રકારના હોય છે
બરાબર તો આ સમજવા જેવું છે ફિક્સ્ડ વર્ડ રૂટ અને સુફિક્સ વર્ડ રૂટ આપણે શીખાયું કાર્બન અંતર સંયોજનમાં જેટલા એના આધારે આપણે વર્ડ રૂટ નક્કી કરી આખા સંયોજનમાં એક જ કાર્બન તો આપણે મિથ કહીએ બે કાર્બન એટલે ઈથ કહીએ ત્રણ હોય તો પ્રોપ કહેવાય ચાર હોય તો બ્યુટ કહેવાય પાંચ હોય તો પેન્ટ કહેવાય છ હોય તો એક્ઝામ્પલ આગળ રડી આવે આગળ લેક્ચરમાં આપણે જોયેલું છે બરાબર હવે એક બહુ સમજવા જેવો પ્રશ્ન હું લઉં છું ઈઝી રીતે જોવો CH3CH2CH2OH મે અહીંયા આનું નામ આપણે બનાવતા આની અંદર આપણે પ્રિફિક્સ ને બધું જોવો હોય તો કેવી રીતે ખબર પડે તેમ દઈએ સૌથી પહેલા મારા વર્ડ રૂટ તો એ આ કેટલા કાર્બન છે 3 એટલે C3 થયું આ C3 વર્ડ રૂટ છે એટલે આપણે વર્ડ રૂટ પ્રમાણે આપણું સંયોજનમાં પ્રોપ લાગે બરાબર પછી આ સેકન્ડરી આપણી પાસે પ્રત્યય છે ઓલ પછી આ આલ્કેન ગણા છે આપણે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ જોવા જાય તો સિંગલ બોન્ડ જ છે એટલે આમાં એન પણ લાગશે પ્રત્યય ત્રણ વસ્તુ આવી ચલો હવે પ્રત્યય બે લઈ ગયા એન અને ઓલ પ્રાઇમરી પ્રત્યય પહેલા આવે પછી આપણે એન વત્તા ઓલ એટલે આને આપણે અને પ્લસ આ C3 એટલે પ્રોપ પ્રોપ વત્તા એન વત્તા ઓલ એટલે ત્રણે ત્રણ ભેગા થાય એટલે એનું નામ બને પ્રોપેનોન હવે સમજ પડી ને કે રીતે નામ બને તો આ પ્રોપ તમારો વર્ડ રૂટ છે આ વર્ડ રૂટ છે એન તમારો પ્રાઇમરી પ્રત્યય છે ઓએચ તમારો સેકન્ડરી પ્રત્યય છે તો પ્રોપ વત્તા પ્રાઇમરી વત્તા સેકન્ડરી ત્રણે ભેગા થાય પ્રોપેનોન થાય તો સમજ પડે છે તો આ પ્રમાણે બધાના નામકરણો થશે આગળ આપણે શીખવાનું છે જસ્ટ અત્યારે સમજવા પૂરતું છે એટલે આપણે સમજીએ છીએ દાખલા તરીકે આ સાયક્લોબ્યુટેન છે આપણી પાસે તો આપણે સાયક્લોના ચક્રના કારણે લઈએ પછી બ્યુટ લઈએ પછી એન લઈએ તો ચાર કાર્બન છે બ્યુટ છે પછી એક પ્રત્યય લાગ્યો એન અને સાયક્લો એ આપણો પૂર્વક લાગ્યો તો આની અંદર તમે નામકરણ કરો છો હું અહીંયા લખું છું CH2 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 આવી રીતે નામ છે તો સૌથી પહેલા આની અંદર સાયક્લો શબ્દ કારણ કે ચક્રીય છે એટલે સાયક્લો લાગશે રેડી વત્તા હવે તમને ચાર કાર્બન છે એટલે રૂટ તરીકે બ્યુટ લાગશે વત્તા આમાં પ્રત્યય પણ આલ્કેન છે ડબલ બોન્ડ નથી સિંગલ બોન્ડ છે એટલે એન આ ત્રણેય ભેગા થાય આ તમારો પૂર્વક છે આ તમારો વર્ડ રૂટ છે અને આ તમારો પ્રત્યય છે આ ત્રણેય ભેગા કરો એટલે સાયક્લોબ્યુટેન આવી રીતે નામ બને છે તો પ્રેક્ટિસ કરશું તો આવડશે તો આ જનરલ માહિતી હતી કે પૂર્વક પ્રત્યય કોને કહેવાય વર્ડ રૂટ કોને કહેવાય એટલે કોઈ પણ સંયોજનની અંદર તમને એમ કહે છે ચાલો આ સંયોજનમાં પ્રત્યય કેટલા તો બે કયા કયા એન અને ઓલ ચલો વર્ડ રૂટ કયો છે C3 એટલે કોણ કહેવાય એક બે ત્રણ ચાર એટલે પ્રોપ ખબર પડી ગઈ ચલો આ સંયોજનમાં તમને એમ કે પૂર્વ કોણ તો સાયક્લો બરાબર પ્રત્યય કોણ તો એન કારણ કે સિંગલ બોન્ડ છે બરાબર અને વર્ડ રૂટ કોણ ચાર કાર્બન લખ્યું તો આવી રીતે તમને ખબર હોય છે કે પ્રત્યય કેટલા છે વર્ડ રૂટ શું છે પૂર્વક છે કે નહીં ન હોય તો ડેશ પણ લાગે આમાં તમને કે પૂર્વક કયો ના આવે એક પણ પૂર્વક નથી બરાબર તો આ પ્રમાણે આવું નોલેજ આપણે મિત્રો લેવું પડશે આ બહુ ડીપમાં લઈ જાઉં છું તમને જે મોટે ભાગે બુકમાં કે કંઈ હોતું નથી એ લેવલે લઈ જાઉં છું તો ખાસ ધ્યાન દેવું જનરલી ઓનલાઈન ની અંદર આપણે જે આ રીતે ભણીએ ત્યારે થોડાક ક્વેશ્ચનો તમે ન કરી શકો એ મોટી મર્યાદા છે બરાબર બાકી વર્ગની અંદર તમે ભેગા હો તો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે તો સીધું તમને ત્યાં સવાલનો જે જવાબ આપો તો તમને સેટિસ્ફેક્શન બહુ મોટું થશે પણ હું પ્રયત્ન એવો કરીશ કે તમારે કોઈ તકલીફ ન રહે સેટિસ્ફેક્શન તમને થાય જ બરાબર છે અને કેમિસ્ટ્રી ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમે મારી પાસે ભણશો એવું કહેવાય છે જૂના વિદ્યાર્થીઓ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પંકજ સર જેવું કોઈ ના પણ આવે મારા વખાણ નથી કરતો પણ જૂના વિદ્યાર્થીઓ એવું કહે છે એનું રીઝન છે કે બહુ ડીપમાં લઈ જાય કારણ કે અમે માસ્ટર ડિગ્રી પણ આમના ઉપર MSc જે કહેવાય એ પણ મેં ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર કર્યું છે એટલે માટે મારા પાસે ખૂબ નોલેજ છે એનો ઉપયોગ તમે જેટલો મેક્સિમમ કરશો એટલો ફાયદો રહેશે મિત્રો આગળ આવી આલ્કાઇલ આલ્કાઇલ જો એના જન આલ્કાઇલ કહેવાય આ આલ્કી આલ્કિનિન કહેવાય અને આલ્કિનાઇલ કહેવાય આલ્કાનાઇલ તો આલ્કિનાઇલ આલ્કિલિન અને આલ્કાઇલ તો આવા ત્રણ શબ્દો છે આપણી પાસે સમજીએ બહુ ડીપમાં જવાની જરૂર નથી પણ ખબર હોવી જોઈએ કે તમારી પાસે આવી રીતે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ઇથેનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય એટલે અહીંયા CH3 હતો એમાંથી એક
કાઢ નાખો એટલે તે ડેશ આવે ત્યાં કોઈ જોડાઈ શકે એટલે આ ડેશ માં મતલબ કે ત્યાં કોઈ નવું જોડાઈ શકે તો આને આપણે ઇથાઈલ કહીએ મિથાઈલ માં ચાર કાર્બન હોય આવી રીતે પછી હું એક કાઢ નાખું ત્રણ પર હું જાય લીટો કરતો એટલે એની આરે પણ કોઈ જોડાઈ શકે કોઈ ગ્રુપ હોય જોડો તો મિથેનોલ થઈ જાય એવી રીતે મિથાઈલ થાય તો આ આલ્કાઈલ ગ્રુપ છે એવી રીતે આ ચાર કાર્બન છે તો બ્યુટાઇલ છે પણ બ્યુટાઇલ એટલે નોર્મલ સીધું હોય પછી જો એક શાખા પડી જાય ત્રણ સીધા એક શાખા પડી જાય આઈસો કહેવાય બે શાખા પડતી હોય તો નિયો કહેવાય આપણે આગળ ભણેલા છીએ હવે આઈસોબ્યુટાઇલ કારણ કે એક બે ત્રણ ને ચાર એટલે આઈસોબ્યુટાઇલ કહેવાશે આમાં એક બે ત્રણ ચાર પણ આને આપણે આઈસો નહીં કહેવાય કારણ કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર શાખા હોય તો આઈસો આમાં એવું જરૂર નથી છેલ્લેથી બીજા તમારી પાસે અહીંયા જો આ નંબરિંગ આવું એક બે ત્રણ આવી જાય ત્રીજા નંબર પર પણ આવી શકે અથવા એક બે ત્રણ આવી રીતે કરીને પણ તમે કરી શકો ઇન શોર્ટ આને સેકન્ડરી કહેવાય આ જે કાર્બન છે અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે સેકન્ડરી બ્યુટાઇલ તરીકે પણ ઓળખાય બરાબર એવી રીતે આ કાર્બન જે છે એ ત્રણ CH3 સાથે જોડાયેલો તૃતીય બ્યુટાઇલ તરીકે આને ઓળખવામાં આવે છે સેકન્ડરી બ્યુટાઇલ તરીકે બ્યુટાઇલ તમે ભણ્યા હવે આલ્કિલિન તો વિનાઇલ વિનાઇલ ક્લોરાઇડ PVC ની બધું ભણતા તો એને આપણે CH ડબલ બોન્ડ CH તરીકે લખશું પછી એલાઇલ એલાઇલિક તરીકે આને ઓળખવામાં આવે છે અને પ્રોપેનાઇલ અથવા પ્રોપેનિલ પ્રોપેનિલ તરીકે જો તો પણ ચાર ત્રણ કાર્બન છે એટલે આલ્કિનાઇલ તો ઇથેનાઇલ ઇથિનાઇલ તરીકે ઓળખાય પ્રોપેનાઇલ તરીકે પણ ઓળખાય તો આ બધું જનરલ જરૂર નથી પણ આપણે નોલેજ હોય તો ખબર પડે કે આ શબ્દો નામ મીનિંગ શું થાય તો મિત્રો આપણા માટે તો મહત્વનો આ છે પ્રિફિક્સ વર્ડ ટુ ડેશ સફિક્સ બરાબર હવે આના ઉપરથી આપણે આગળ આઈપીએસી નામ પર શીખવાના છે માટે પહેલા આપણે 16 ક્રિયાશીલ સમૂહ ભણીશું અને 16 ક્રિયાશીલ ભણ્યા પછીનું કામ કરશું મિત્રો આમાં એમાં કઈ અત્યારે સમજાય તો કોઈ ચિંતા ન કરી કારણ કે આગળ અભ્યાસમાં આવવાનું છે ત્યારે ઓટોમેટિક ખબર પડી જશે આપણા માટે મહત્વનો આ છે ઓકે